મારી એ વાત છે, આ બધું સુધર્મા સ્વામીજીથી પ્રાપ્ત થયું છે. અને એ સુધર્મા સ્વામીજીનું જય વિરાય આપણને રોજ બોલવા, એ સુધર્મા સ્વામીને રોજ વંદન કરો કે આપની દ્વાદશાંગીના 11 અંગ અમને ન મળ્યા હોત તો આ ગુરુ ભગવંતો દ્વારા આજે અમને આવા સુંદર પ્રવચનો અને એના પદાર્થો જાણવા મળ્યા ના હોત. એમાંનું એક સુધર્મા સ્વામીનું પ્રાર્થના સૂત્ર જય વિરાય. પ્રાર્થનાને આપણે થોડુંક હોમવર્ક કરીને આજે સીધા સૂત્રમાં પ્રવેશ કરવો. હોમવર્કમાં મેં તમને 4 મુદ્દા આપ્યા. પ્રાર્થના બિરાસરમાં કરવા જાઓ એ પહેલા શું કરવાની હોય? હોમવર્ક નથી કરતા ને, ક્યાં ગયું પાછું લેટર પેડ ઊંચું કરો? આ લખવા માટે આપ્યા, 4 મુદ્દા ન લખા કે બિરાસરમાં પ્રવેશ કર્યા પછી પ્રભુની શું કરવાની સ્તવના, અને પૂજા કર્યા પછી ચૈત્યવંદનમાં પ્રભુ પાસે શું કરવાની. ઓકે, હવે નંબર 2, પ્રાર્થના કરવાનો અધિકારી કોણ? જેના જીવનમાંથી બે દોષ રવાના થયા હોય, નંબર 1 યાચના અને નંબર 2 પૈસાની પાછળ પાગલ બનેલા લોકો પ્રભુની પાસે પ્રાર્થના નથી કરી. એ પ્રભુના મંદિરમાં આવશે પછી પણ યાચના જ કરશે, પ્રાર્થના નહીં કરે. ભગવાન અશ્વ ફસાયા છે લાવી આપો ને. મેં તો એવા જોયા છે કે જેના રૂપિયા ફસાયા હોય, 2-5 વર્ષ સુધી આવ્યા ન હોય, એને એને ફોન કર્યા તો ઓલાએ એનો નંબર લોક કરી દીધો હોય, બ્લોક કરી દીધો હોય, એને એને પોતાના સિમ કાર્ડ બદલી નાખ્યા હોય, અરે ઘરના એડ્રેસ બદલી નાખ્યા હોય, ઓલો વારંવાર ધક્કા ખાય અને 5-5 વર્ષ સુધી આપતા ન હોય, એની પાછળ ને પાછળ કરતા હોય કે ના હોય. અને માની લો એ જ વ્યક્તિ દેરાસરમાં મળી જાય તો, કોઈ તીર્થમાં મળી જાય તો, તમને ભગવાન યાદ આવે કે તમારા રૂપિયા યાદ આવે? આ યાચના. હમણાં યુએસએથી એક બેન મળવા આવ્યા, એમના મિસ્ટર અચાનક ગુજરી ગયા, બહુ મસ્ત મોટો ધંધો લઈને બેઠેલા, અને પાર્ટનરે રૂપિયા દબાવ દીધા. બેને મારા પ્રવચન સાંભળ્યા છે, મને કહે કે મારા સર સખત આર્થ ધ્યાન થાય, શું કરું? કરોડો રૂપિયા, હું બાઈ માણસ, 2 નાના દીકરા છે, વયેલા રૂપિયા મારા સાહેબ નહીં આવે, મને ચેન નથી પડતું. મેં એટલું જ પૂછ્યું, બેન કદાચ ન આવે, તમને ખાવા પીવામાં ફાંફા પડી જાય? ના, એવું કાંઈ નહીં. તમારા દીકરાને ભણાવવામાં કોઈ દેવું? ના, જરાય નહીં, વેબસાઇટ છું. ઓકે, તો હું કહું એ કરશો? મને કે કરીશ. મેં કીધું, બેન એક સંકલ્પ કરો, ઘરમાં શંખેશ્વરનો ફોટો છે? છે. ગયા બેન, જાઓ. મેં કીધું, શંખેશ્વર દાદાના ફોટા પાસે જઈને ઊભા રહીને સંકલ્પ કરો, એ દાદા આજથી આ ગયેલા રૂપિયા ઉપરની માયા ઉતારી નાખું છું. આવે તો ઠીક, ન આવે તોય ઠીક, હું એક પણ દિવસ હવે એને ફોન નહીં કરું. અને બાય લક જો આવી ગયા તો એમાંથી 50% રૂપિયા 7 ક્ષેત્રમાં વાપરી દઈશ, ભગવાનના શાસનના 7 ક્ષેત્રમાં વાપરી દઈશ. માર્ચની અંદર, ફેબ્રુઆરીની અંદર એમણે આ સંકલ્પ કર્યો. અને સાંભળજો, હમણાં જૂનમાં મને મળવા આવ્યા, ત્યાં હતા અહીંયા નવસારીમાં હતા, મહાવીરમાં બચારાને શોધતા શોધતા 1 કલાક લાગ્યો, આખા ફેમિલી એના મધર બધાને લઈને આવ્યા. મને કે મહારાજ સાહેબ, આપે કીધું એ પ્રમાણે બધું જ કર્યું, યુએસમાં ન્યુયોર્કમાં રહ્યું છે, મૂળ અહીં બિલીમોરાના છે, સાસુ એમનું પાલનપુરનું છે. મને કહે કે મારા સાહેબ તમે કીધું એ પ્રમાણે મેં પ્રભુને પ્રાર્થના કરી અને કમા. મે મહિનાથી દર મહિને $22,000 ચેક મારા ખાતામાં જમા થતો થઈ ગયો. મારે મારી પઠાણી ઉઘરાણી કરવી પડે કે ના કરવી? મેં કીધું તમારા ખાતામાં 22,000 તો તમને યાદ છે મેં તમને શું કીધું હતું? મને કે મારા સાહેબ યાદ નહીં, પૂરો વિશ્વાસ છે કે આપે આપેલી મને જે પ્રેરણા, એ પ્રેરણાના કારણે મારું આર્થ ધ્યાન તો બેસી ગયું અને પ્રભુ ઉપર શ્રદ્ધા ઊભી થઈ ગઈ. અને મે મહિનાથી જ દર મહિને
$22,000 આવે છે, એમાંથી $11,000 અલગ કરી એક બેગની અંદર મૂકી દઉં છું, કારણ કે નજર પણ પડે તો ક્યાં વપરાઈ જાય, વપરાઈ ન જાય, પણ $11,000 સાઈડમાં મૂકી દઉં છું. દર મહિને $22,000 રૂપિયા કેટલા થાય? 8,16,000. શું 78 નો ભાવ છે? એ પહોંચી ગયો 16-17 લાખ. 16-17 લાખ અને 8-8.5 લાખ રૂપિયા મુકાઈ જાય. મને કે મારા સાહેબ, આપ મને રસ્તો બતાવજો, સેમા વાપરવા જોઈએ. તમે નહીં બતાવતા હો મને કે એને ઘણા એવા હોય સાહેબ, એને વાપરવા જો તો આપણે ત્યાં ઘણા રસ્તા છે, આપણે ત્યાં રસ્તા છે તો એને વપરાવા માટે નથી, આ વધારે વપરાવો. શું યાચના કરો? ભિખારીની જેમ પાગલ પડ્યા, જાણે રૂપિયા વગર કોઈ જિંદગી જ નથી તમારી. આટલા રૂપિયા જમા કરીને બેઠા પછી પણ રૂપિયા 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 સિવાય વાપરવાની ક્યાંય ઈચ્છા જ ન થાય.